ત્યારે આજે આપણે વાત કરીશું કે કઈ બાબતોનું ધ્યાન માતા પિતાએ દીકરીઓ પર આપવું જોઈએ અને કેવી સલાહ માતા પિતાએ દીકરીઓને આપવી જોઈએ કોઈ પણ જાતના સંકોચ વિના। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, બાળકોની અમુક ઉંમર થાય એટલે માતા પિતાને તેઓની ચિંતા સતાવતી હોય છે। ત્યારે બાળકો જ્યારે કોલેજમાં પહોંચે છે ત્યારે માતા પિતાને તેઓની ખૂબ જ ચિંતા રહેતી હોય છે। તેમાં ખાસ કરીને દીકરીઓની ચિંતા માતા પિતાને વધુ રહેતી હોય છે કે પોતાની દીકરી કોઈ ખોટી સંગતમાં ન પડે અને ખોટા રસ્તે નહીં જાય। ત્યારે આજે આપણે વાત કરીશું કે કઈ બાબતોનું ધ્યાન માતા પિતાએ દીકરીઓ પર આપવું જોઈએ અને કેવી સલાહ માતા પિતાએ દીકરીઓને આપવી જોઈએ કોઈ પણ જાતના સંકોચ વિના, કે જેથી કરીને દીકરી કોઈ ખોટી સોબતમાં ન પડે, સંગતમાં ન પડે અને ખોટા રસ્તે ન જાય, તે વિશે વાત કરીએ। હાલમાં સમય એવો આવી ગયો છે કે માતા પિતાને તેમના બાળકો સફળ થાય છે કે નહીં તેના કરતાં ખરાબ સંગતમાં પડે છે કે કેમ તેની વધુ ચિંતા થાય છે। આ ચિંતા માત્ર છોકરાઓને જ નહીં, છોકરીઓના માતા પિતાને પણ હોય છે। 18 વર્ષની ઉંમર પછી બાળકો ખરાબ સંગતમાં પડવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે અને આ ઉંમર પછી જ બાળકો કોલેજ શરૂ કરે છે। આ કારણે વાલીઓ પોતાના બાળકોને કોલેજમાં મોકલ્યા પછી ઘણીવાર ખૂબ ચિંતા અનુભવતા હોય છે। જો તમારી દીકરી પણ જલ્દી જ કોલેજ શરૂ કરવા જઈ રહી છે તો તમારે ચોક્કસપણે તેની ચિંતા તમે રાખતા જ હશો, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી। આજે આપણે કેટલીક એવી વાતો કરીશું કે જે વાતો તમારે તમારી દીકરી સાથે કોઈ પણ જાતની સંકોચ રાખ્યા વિના કરવી જોઈએ, જેથી કરીને તમારી દીકરી કોઈ ખોટી સંગતમાં ન પડે અને કોઈ ખોટા રસ્તે ન જાય। તો આ કઈ વાતો છે તેની વાત કરીએ। સૌપ્રથમ તો તમારે તમારી દીકરીને સારા નિર્ણય લેવા માટેની પ્રેરણા આપવી જોઈએ। જી હા, તમારે તમારી દીકરીને સલાહ આપવી જોઈએ કે તે કોલેજમાં જઈ રહી છે તો તેણે કોઈ પણ નિર્ણય લેવા પહેલાં વિચારવું જોઈએ। કોઈ પણ નિર્ણય લીધા પહેલાં તેણે સમજી વિચારીને તે નિર્ણય લેવો જોઈએ, કારણ કે જીવનમાં કેટલાક એવા નિર્ણયો હોય છે કે જે નિર્ણયો આપણું આખું જીવન બગાડી શકે છે। કેટલાક ખોટા નિર્ણયો તેને ખોટી સંગતમાં પણ મૂકી શકે છે। આથી તમારે તમારી દીકરીને યોગ્ય નિર્ણય લેવા માટેની સમજ આપવી જોઈએ, જેથી કરીને તેનું સમગ્ર ભવિષ્ય પ્રભાવિત ન થાય અને તે સારું જીવન જીવી શકે। ત્યારબાદ વાત કરીએ પરિણામની, તો કોલેજમાં બાળકોને પરિણામ અંગે ચિંતા થવી સામાન્ય બાબત છે અને ઘણી વખત સારા પરિણામ ન આવતા બાળકો હાર માની લે છે। ઘણી વખત બાળકો તેમની મહેનત છોડીને મિત્રો સાથે હરવા ફરવા લાગે છે અને ધીમે ધીમે ખરાબ સંગતમાં પડી જાય છે। કોઈક કોઈક વાર ફરવું પણ જરૂરી છે, પરંતુ યોગ્ય પરિણામ આવવું પણ જરૂરી છે, તે વાત પણ આપણે આપણા બાળકોને જણાવવી જોઈએ અને દીકરીને એ પણ જણાવવું જોઈએ કે જો તારું સારું પરિણામ આવશે તો તું ભવિષ્યમાં આગળ વધી શકીશ અને કોઈ યોગ્ય કાર્ય કરી શકીશ। ત્યારબાદ વાત કરીએ સમયની, તો આપણે આપણા બાળકોને એ પણ સમજણ આપવી જોઈએ કે જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જ રહે છે। આથી જો કોઈક વાર ખરાબ સમય આવે તો સમજી વિચારીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ, નહીં કે તે સમયમાં કોઈ એવો નિર્ણય લઈ લેવો કે જેથી આપણને તકલીફ થાય। આ વાત તમારે તમારી દીકરીને ચોક્કસથી સમજાવવી જોઈએ। ઘણી વખત બાળકો ખરાબ સમયમાં વધુ પરેશાન થઈ જાય છે અને ગુસ્સે થઈ જાય છે અને ખરાબ સંગતમાં પડી જાય છે, જેનાથી તેમને દૂર રહેવું જોઈએ। દીકરીને સમજાવવું જોઈએ માતા પિતાએ કે ખરાબ અને સારો સમય વારંવાર બદલાતા રહે છે, તે જીવનનું સંતુલન બનાવે છે। ત્યારબાદ વાત કરીએ મહેનતથી ભાગવાની, તો ઘણા બાળકો મહેનતથી ભાગતા હોય છે। તેઓ પોતાના પરીક્ષામાં યોગ્ય મહેનત નથી કરતા અને તેના કારણે ઘણીવાર તેઓ ખોટા રસ્તે ચડી જતા હોય છે અને જેના કારણે તેઓનું એજ્યુકેશન ખરાબ થાય છે, તેઓ યોગ્ય રાહ પર નથી જઈ શકતા
અને તેઓનું ભણતર બગડે છે। આથી માતા પિતાએ બાળકોને એ પણ સમજણ આપવાની જરૂર છે કે મહેનતથી કોઈ દિવસ ભાગવું ન જોઈએ, કોઈ પણ દિવસ મહેનત કરવી જોઈએ અને ત્યારબાદ તેના પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ। ઘણી વખત બાળકો ધીમે ધીમે મહેનત કરવાથી દૂર ભાગવા લાગે છે અને મિત્રો સાથે હરવા ફરવા અને મોજ મસ્તી કરવા લાગે છે। ધીમે ધીમે તેઓને એવા મિત્રો સારા લાગવા લાગે છે જેઓ તેમને હરવા ફરવાનું કહે છે। પરંતુ તમારી દીકરીને તમારે સમજાવવું જરૂરી છે કે આજે મહેનત કરવાથી દૂર ભાગવું એ આવતીકાલે તેને નુકસાન પહોંચાડી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રોમાં વિશ્વાસ હોવાની, તો કોલેજમાં મળેલા મિત્રો પર વિશ્વાસ હોવો પણ જરૂરી છે અને સાથે જ તમારા બાળકને પણ એ જણાવો કે તમારા મિત્રનો વિશ્વાસ તમારે જીતવો જરૂરી છે, સાથે જ તમારા મિત્રને તમારી પર વિશ્વાસ રહે તે પણ ખૂબ જ જરૂરી છે। આથી મિત્રતામાં યોગ્ય સંબંધ જાળવવા અને વિશ્વાસ રાખવો જરૂરી છે। જો કે હાલના સમયમાં અનેક લોકો એવા હોય છે કે જે વિશ્વાસઘાત કરતા હોય છે, પરંતુ બાળકને આપણે સમજાવવું રહ્યું કે વિચાર્યા વગર કોઈના પર પણ તમારે વિશ્વાસ કરવો એ ખોટું છે। તમે જેના પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છો, જેને તમે મિત્ર બનાવી રહ્યા છો, તે વ્યક્તિ કેટલો યોગ્ય છે, તમારા વિશ્વાસને લાયક છે કે નહીં એ સમજણ પણ તમારા બાળકમાં હોવી ખૂબ જ જરૂરી છે। એવા કોઈ પણ મિત્ર પર વિશ્વાસ તમારા બાળકે ન કરવો જોઈએ કે જે તેઓને ખોટી રાહે, ખોટા માર્ગે લઈ જતા હોય, જે તેઓને શિક્ષણથી દૂર રાખતા હોય, લખવા અને વાંચવાના બદલે હરવા ફરવા પર ધ્યાન આપવાનું કહેતા હોય, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા હોય, તો તે તમારા બાળકો માટે નુકસાનકારક થઈ શકે છે। આથી તમે તમારી દીકરીને કે દીકરાને એ પણ સલાહ આપો કે તમે જ્યારે કોલેજમાં જઈ રહ્યા છો ત્યારે તમારો મિત્ર એ તમને કોઈ ખોટી સલાહ તો નથી આપી રહ્યો ને, ખોટા રાહે તો નથી લઈ જઈ રહ્યો ને, તેનું ધ્યાન પણ તમારે રાખવું જોઈએ, જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। આમ આ હતી આ નાની નાની એવી બાબતો કે જે તમે તમારા બાળકોને સમજાવી શકો છો અને તેનાથી તમારા બાળકોને ખોટી રાહે જતા બચાવી શકો છો।